गत रोज डिंडोली ब्रिज पर सिटी बस की अड़फेटे पिता पुत्र અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું. સિટી બસ દ્વારા કરવામાં આવેલા અકસ્માતને પગલે લોકો અને પરિવારજનોમાં રોષ છે. પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયેલા મૃતદેહને હજુ સુધી પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યા નથી. વળતરની માંગ સાથે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં વિરોધ નોંધાવી રહ્યા છે. નવાગામ ડિંડોલીને જોડતા સાકડા રેલવે ફાયર ઓવર બ્રિજ પર ઉધનાથી ડિંડોલી તરફ યમદૂત બનીને આવેલ સિટી બસના ડ્રાઈવરે ઓવરટેકની લાયમાં સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી, જેથી બાઇક પર બેસેલા ત્રણ બાળક અને યુવક ફંગોળાયા હતા, જેમાં પિતા યશવંત પોનીકર, પુત્ર ભાવેશ અને ભત્રીજો ભૂપેન્દ્ર ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવમાં એક જ પરિવારની ત્રણ માતાએ પોતાના વાહલસમાં પુત્રો ગુમાવ્યા હતા, જ્યારે એક બાળક સહિત બે ઇજાગ્રસ્ત છે. બનાવ બાદ બસ ચાલક 3 કિલોમીટર દૂર બસ મૂકી નાસી ગયો હતો. બપોર બાદ જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ બાબતે મૃતક યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત સ્થળેથી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે પરિવારજનો સહિત લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવી પોતાની માંગ પૂરી કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જાણકારી મિલી હૈ ક્યા કારણ હૈ કિસ વજહ સે આજ હમે મેરા પરિવાર ઇસકે પહેલે કિતને પરિવાર હો ગયે કોઈ બ્રિજ પે હમ આંખો સે દેખતે ક્યુંકી હમારે સામને હી બ્રિજ હૈ બરાબર કોઈ જાના હા ઓર ફાટક અગર ખુલ્લા રહેતા તો હમ નીચે સે જા સકતે ફાટક ખુલ્લા નહીં હૈ તો હમારે બચ્ચે લોગ ઉપર સે લેકે જાતે હૈ આજ મેરા ઘર કા ગયા ઉસકે પહેલે ભી કમ સે કમ 40-50 ઘટના હુઈ હૈ વહાં પે એક સાથ મે એક ડેઢ સાલ પહેલે 6 આદમી ડેથ હો ગયા થા એક ઉપર સે ગિર ગયા થા બચ્ચા वो फोर व्हीलर ने ठोक दिया था तो ऊपर से एक गिर गया था बराबर उसके प्लस 5 ऊपर मौत हो गई घटना वहाँ पे ही. आज आपकी क्या मांग है? आज की मेरी मांग यही है कि हमको रास्ता भी चाहिए, उनके परिवार के लिए सहूलत चाहिए और जो है सिटी बस का जो उसको यहाँ पे बस. तक आपकी मांग पूरी नहीं होगी जब तक हम लोग नहीं उठाएंगे हाथ नहीं लगाएंगे बस. પરિવારજનોએ જણાવ્યું હતું કે બ્રિજની નીચેનો રેલવે ફાટક બંધ હોવાથી આ ઘટના બની છે. ફાટક ખોલવામાં આવે તેવી માંગ છે. જ્યારે પરિવારને વળતર ચૂકવવામાં આવે અને સિટી બસના કોન્ટ્રાક્ટરોને પરિવારને મળે મૃતકોના પરિવારની વિરોધની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકોના પરિવારજનો સાથે અન્ય લોકો પણ વિરોધમાં જોડાયા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તાકીદારીના પગલાં લીધા છે. મુકેશ ખુરો સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.